जय श्री कृष्ण। आजनो आपणो लेक्चर लीटीओनो शुरू थई छे। आने पहले आपणे बे के त्रण त्रण प्रकारनी आपणे लीटीओ शीखी गया। आज आपणे नवी लीटीओ शीखशुं। पण मैं तमने वात करेली हती कि आपणे दरेक लेक्चरमां एक एक वस्तु नवी शीखवानी छे। तमे लोको तो करता ज होय घरे, मम्मी पप्पा दादा दादी मोटा भाई बहन तमने शीखवाडता होय, तमे लोको करता ज होय, बराबर छे। છતાં આપણે આમાં એક એક વસ્તુ નવી શીખશું। આપણે આગળ શીખ્યા, રોજ સવારે ઉઠીને આપણે ભગવાનને પગે લાગવાનું, બરાબર એક। આજે આપણે બીજી વાત શીખશું, ભગવાનને પણ પગે લાગવાનું, અને ત્યાર પછી મમ્મી પપ્પા અને દાદા દાદીને પણ રોજ પગે લાગવાનું, બરાબર। તો આપણા માટે ગુડ મેનર્સના બે ટોપિક થઈ ગયા, રોજ ભગવાનને પગે લાગવાનું અને મમ્મી પપ્પા દાદી દાદાને પગે લાગવાનું, બરાબર। હવે આજનો આપણો વિડીયો શરૂ કરશું। તો બાળકો, આજનો વિડીયો આપણે કેવી રીતે જોવાનો છે? હસતા હસતા જોવાનો છે, બરાબર। વિડીયો કોની સાથે બેસીને જોવાનો? તો કે છે મોટા ભાઈ બહેન અથવા મમ્મી પાસે બેસીને જોવાનો છે, બરાબર। હવે તો તમને આ બધી લીટીઓ બહુ સરસ આવડી ગઈ છે। આજે આપણે જે કાંઈ લીટી અગાઉ શીખી ગયા છે એ આપણે જ ફટાફટ શું કરશું, રિપીટ કરી નાખશું, કારણ કે હવે તમને બધાને આવડી ગઈ છે। જો પહેલો આપણો લીટી કઈ આવશે? તો કે છે આવશે ઊભી લીટી। હવે તમને ખબર જ છે કે આ ઊભી લીટી કરવામાં આપણે શું ધ્યાન રાખવાનું છે? તો તરત બાળકો બોલશે કે ભાઈ ઊભી લીટી આપણે કરવા માટે ઉપર ભટકાવવાની નથી, થોડીક જગ્યા છોડી દેવાની છે। આ તમને ખબર પડી ગઈ છે, બરાબર, ઊભી લીટી। પછી આપણે નોટમાં એક ચેક બોક્સ મૂકી દેવાનું છે। પછી આવશે ફરી પાછી ઊભી લીટી, ધ્યાન રાખવાનું છે આપણે ઉપર ભટકાવવાનું નથી, ફરી પાછી ઊભી લીટી, ઉપર આપણે ભટકાવવાની નથી, ઊભી લીટી, ઊભી લીટી, ઊભી લીટી અને ઊભી લીટી। ચાલો, આજે આપણે આ રિપીટ કરી ગયું, થઈ ગયું ઊભી લીટી। હવે શું આવશે નંબર બેમાં? તો કે સાડી લીટી। આડી લીટીમાં પણ શું ધ્યાન રાખવાનું છે? તો કે આ લીટી જે છે આપણે આગળ ભટકાવવાની નથી, શું નથી કરવાનું? આપણે આડી લીટી ઉપર ભટકાવવાની નથી, આપણે આટલી જગ્યા મૂકીને આપણે કરવાની છે આડી લીટી। એક બોક્સ મૂકી દેવાનું, પછી કરવાનું આડી લીટી, એક બોક્સ મૂકી દેવાનું, પછી આગળ થોડીક જગ્યા રાખવાની, ફરી પાછું કરવાનું આપણે આડી લીટી, આડી લીટી, આડી લીટી। આપણે આ એક બોક્સ મૂકી દેવાનું, આગળ થોડીક જગ્યા રાખી દેવાની છે અને આપણે કરવાની છે આડી લીટી, ફરી આપણે કરવાની છે આડી લીટી। ચાલો, આ તો તમને આવડી ગયું છે। હવે આડી લીટી કરતાં ઊભી લીટી અને આડી લીટી, બે લીટી આપણે પૂરી કરી નાખી। હવે આપણે આવશે કઈ લીટી કરવાની આવશે? તો તમે તરત બોલશો કઈ લીટી કરવાની આવશે? તો આવશે આપણે ત્રાસી લીટી કરવાની। ત્રાસી લીટી આપણે કેવી રીતે કરવાની છે? ચોરસ બોક્સમાં આપણે આ ખૂણા ઉપર પેન્સિલ રાખી અને આપણે અહીંયા ભટકાવી દેવાની, શું કરવાનું? ભટકાવી દેવાની, એક બોક્સ મૂકી દેવાનું, અહીંયાથી આપણે શરૂઆત, ખૂણાથી શરૂઆત કરીને આ ખૂણાને ભટકાવી દેવાની, આને કહેવાશે ત્રાસી લીટી। અહીંથી શરૂ કરી અહીંયા ભટકાવી દેવાની, શું કહેવાય આને? ત્રાસી લીટી। ત્રાસી લીટી આપણે જેટલી વાર આપણે કરીએ આડી ઊભી કે ત્રાસી લીટી, એટલી વાર આપણે બોલવાનું છે। આપણે બોલતા જઈએ અને કરતા જઈએ તો આપણને યાદ રહી જાય અને આપણે ભૂલી ન જઈએ, બરાબર। અને શું કહેવાશે? ત્રાસી લીટી, ત્રાસી લીટી। તો આપણે ત્રણ લીટી શીખી ગયા, તો આજે આપણે એક નવી લીટી શીખવાની છે, એનું નામ તો છે ત્રાસી લીટી જ। શું નામ છે? ત્રાસી લીટી જ છે, પણ એ કરવાની કેવી રીતે? તો જો આ આપણે આ ખૂણાથી શરૂઆત આમ કરી, એને આપણે શું કરશું? એને આપણે કરશું અહીંથી શરૂ, આ ખૂણાથી લઈને આ ખૂણાને ભટકાવશું, આને શું કહેવાશે? ત્રાસી લીટી। આ ખૂણાથી લઈને આ ખૂણાને ભટકાવવાની, આને શું કહેવાય? ત્રાસી લીટી। અને ત્રાસી લીટી, ઓલું આપણે શું કરતા હતા? આ ખૂણાને પેન્સિલ રાખતા હતા ને અહીંયા ભટકાવતા,
આ આપણે અહીંયા પેન્સિલ રાખવાની છે અને આ ખૂણાને ભટકાડવાની છે. ત્રાસી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી, શું આવશે? ત્રાસી લીટી થઈ ગયું આપણે. ચાલો હવે આપણે રિપીટ કર્યું હોય ફરી પાછું તો આપણે રિપીટ કેમ કરશું? તો હવે આપણે પહેલાં શું કરવાની છે? તો કે પહેલાં આપણે ઊભી લીટી કરવાની. શું આવે પહેલાં? તો પહેલાં ઊભી લીટી આવશે. ઊભી લીટી, ઊભી લીટી, ઊભી લીટી, ઊભી લીટી. ઊભી લીટીમાં આપણે સુઈ ધ્યાન રાખવાનું છે, ઊભી લીટીમાં આપણે ઉપર ભટકાડવાનું નથી. ઊભી લીટી અને ઊભી લીટી. ચાલો થઈ ગયું. ઊભી લીટી પછી શું આવે છે? તો તમે તરત બોલશો, મેડમ ઊભી લીટી પછી શું આવે છે? તો કે આડી લીટી આવે. તો આપણે હવે શું કરશું? આડી લીટી, આડી લીટી, આડી લીટી, આડી લીટી. આડી લીટીમાં આપણે શું ધ્યાન રાખવાનું છે? આગળની આપણે જગ્યા છોડી દેવાની છે, ભટકાડવાની નથી. ભટકાડી તો શું થાય? ખોટું પડી જાય. આપણે શું થઈ જાય? ખોટું પડી જાય. આડી લીટી, આડી લીટી, આડી લીટી અને આડી લીટી. ચાલો આ પણ આપણે થઈ ગઈ આડી લીટી. હવે કઈ આવશે આપણે? તો કે છે ત્રાસી લીટી. કઈ લીટી આવે છે? ત્રાસી લીટી. ત્રાસી લીટી આપણે બે શીખા છે, તો એમાં ત્રણ નંબર ઉપર કઈ ત્રાસી લીટી છે? તો કે છે આપણે આ ખૂણા ઉપરથી લઈને અને આ ખૂણાને ભટકાડી દેવાનું. શું કરવાનું? આ ખૂણા ઉપરથી લઈને આ ખૂણાને ભટકાડી દે તો એને શું કહેવાય? ત્રાસી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી. આપણે શું કરવાનું બાળકો? બોલતું જવાનું અને કરતું જવાનું. આપણે કાંઈ પણ લખીએ અને બોલીએ તો આપણને ફટાફટ યાદ રહી જાય. ત્રાસી લીટી, ત્રાસી લીટી, આ ત્રાસી લીટી થઈ ગઈ આપણી. ઓકે, નંબર ત્રણ ઉપર આપણે ત્રાસી લીટી કરી નાખી. હવે શું આવશે નંબર ચાર ઉપર? ફરી પછી ત્રાસી લીટી આવશે. શું આવશે? ફરી પછી ત્રાસી લીટી. પણ એ આપણે ત્રાસી લીટી ક્યાંથી શરૂ કરવાની છે? તો કે છે આપણે આ ખૂણા ઉપરથી શરૂ કરવાની છે. ક્યાંથી કરવાની છે? આ ખૂણા ઉપરથી. અહીંથી લઈ અને આપણે અહીંયા ભટકાડી દેવાની છે. શું કરવાનું છે? આ ખૂણા ઉપરથી લઈને અહીંયા ભટકાડી દેવાની છે. અને શું કહેવાય? ત્રાસી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી. અને અહીંયા શું આવશે? તો કે છે ત્રાસી લીટી. ચાલો બાળકો, આવી રીતે તમારે હજી આખું પેજ પૂરું કરી દેવાનું છે. આ ત્રાસી લીટી પછી હવે તમારે પ્રેક્ટિસ કરવી હશે. તો અહીંયા શરૂઆત ક્યારથી થશે? તો કે છે અહીંથી. શું કરવાનું? તમારે પહેલાં ઊભી લીટી, આડી લીટી, ત્રાસી લીટી, ત્રાસી લીટી આપણે આ ખૂણા ઉપરથી લઈને અહીંયા ભટકાડવાની છે. પછી ફરી પાછી આમ ત્રાસી લીટી જ કહેવાય, પણ એને આ ખૂણા ઉપરથી લઈને પણ અહીંયા ભટકાડવાની છે. બરાબર? એટલે પહેલાં ઊભી લીટી, આડી લીટી, ત્રાસી લીટી અને ત્રાસી લીટી. તમારે આવી રીતે ફરી પાછું ચારે ચાર લાઈનનું આખા પેજમાં. એટલે હવે તમારે બે પેજ થશે. બરાબર ને? તો જ તમે ઘણી બધી વાર કરી શકો, તો જ તમને આવડી જાય. કે હોમવર્કમાં પાછી તમારે આનું શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની. શું કરવાનું છે? તો કે પ્રેક્ટિસ કરવાનું છે. હવે આજે ફરી પાછી આપણે એકડ એકથી એકડે મિનિટ દસ સુધી આપણે એકવાર બોલી લેશું. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, અને એકડે મીંડે દસ. આ વિડીયો લેક્ચર તમે જ્યારે કરો જોવો ત્યારે આ પણ તમારે સાથે બોલવાનું છે. બરાબર? હવે વાલીઓ માટે ફરી પાછો આજે એક મેસેજ કે આ બધા લીટીઓ છે એ બાળકોને ખાસ કરાવજો. કારણ કે બાળકનો કલમ ખડ્યો એબીસીડી સો એકડા બધું આના ઉપર જ આધાર છે. જેટલું તમે વ્યવસ્થિત કરાવશો એટલું બાળકને આકાર લેટા, શેપ લેટા બધું ફટાફટ ફાવશે, સારા અક્ષર થશે. અત્યારથી તમે જેટલી કાળજી લેશો એટલું બાળકને વધારે આગળ ફાયદો થશે. કારણ કે અત્યારે જે લોઅર કેજી અને હાયર કેજીનું જે બાળક છે પૂરી પાર્ટી કહેવાય છે. તમે એને જેટલું શીખવાડશો એટલું અત્યારે કેચઅપ કરી શકશે.
બરાબર, તો બાળકને આપણે આગળ ભવિષ્યમાં અક્ષરશાળા કરાવવા છે, શેપ સરસ, એનો વળાંક હાથથી સરસ લેવડાવવો છે, તો એ બધી કાળજી આપણે અત્યારથી લેવી પડે. બરાબર, અને ફરી પાછો હું દરેક લેક્ચરમાં બોલું છું એમ ફરી પાછું છેલ્લે પણ કે આપણે પરિસ્થિતિ સામે લડવાનું છે, બાળકના વિકાસને અટકાવવાનું નથી. અને એક કહેવત છે કે 100 શિક્ષક બરાબર 1 માતા. તો મને લાગે છે અત્યારે એ કહેવત સાચી પડે છે, કારણ કે અમે ટીચર્સ જે છે અત્યારે બાળકના કોન્ટેક્ટમાં નથી. અત્યારે અમે તમારા હસ્તક આ મોકલાવીએ છીએ અને માતાએ ઘરે કરાવવાનું છે. એટલે 100 શિક્ષક બરાબર 1 માતા, એ કહેવત અત્યારે સાચી છે. ઓકે, હવે પછી આપણે ફરી પાછું આના પછીના લેક્ચરમાં મળીશું નિશાનીઓ સાથે.